આપણે એક્ઝામ્પલ નંબર 13 સુધી નો આપણે અગાઉ અભ્યાસ કરી ચૂકેલા હતા, હવે એક્ઝામ્પલ નંબર 14 થી જોઈશું। આ ટાઈપના એક્ઝામ્પલ આપણે અગાઉ પણ જોઈ ચૂકેલા છીએ। આપણે માત્ર આની અંદર લિમિટનો અભ્યાસ કરવાનો છે, અને લિમિટનો અભ્યાસ આપણે બખૂબી એક્ઝામ્પલ નંબર 13 સુધી કરેલો જ છે, છતાં પણ આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોઈ લઈએ જે બુકમાં આપેલા છે। તો આ એક્ઝામ્પલને આપેલું છે આપણને 2x + 3/5x² + 1। તો આને સોલ્વ કરવું હોય તો કઈ રીતે કરીશું? તો ઉપર એનું વિકલન બનાવવું પડશે। તો અહીંયા નીચે આપેલું છે 5x² + 1, તો અહીંયા એનું વિકલન બનાવવા માટે એનું વિકલન શું થશે? તો આનું વિકલન થશે 10x, એટલે કે 10x। તો મારે શું કરવું પડશે? તો બંનેના છેદ સેપરેટ કરવા પડશે। એક ફોર્મ્યુલા પણ બની રહ્યું છે અને એક બાજુ વિકલન પણ બની રહ્યું છે। તો બંનેના હું છેદ સેપરેટ કરી દઉં તો અહીંયા વધશે 0 to 1, 2x/5x² + 1 dx, એન્ડ એક વખત કોના અપોનમાં આવશે? 3ના અપોનમાં આવશે। તો 3/5 લખીશું આપણે 5x² + 1 dx। હવે 5x² + 1 નું વિકલન શું થશે? તો એનું વિકલન થાય 10x। તો એનું વિકલન 10x બનાવવા માટે મારે શું કરવું પડશે? તો અહીંયા 2x છે, તો 5 વડે ઉપર નીચે મલ્ટીપ્લાય કરવું પડશે। તો ઉપર શું બની જશે? 10x બની જશે। ને અહીંયા કંઈક ફોર્મ્યુલા વાળું દેખાઈ રહ્યું છે, અહીંયા ફોર્મ્યુલા બની રહ્યું છે 1/x² + a² નું ફોર્મ્યુલા। તો એના માટે મારે શું કરવું પડશે? તો આ જે 5 આપેલા છે એ 5 ને મારે કોમન અચળ તરીકે બહાર કાઢવા પડશે, અને અહીંયા રહેલા 3 ને પણ મારે અચળ તરીકે બહાર કાઢવા પડશે। તો અહીંયા શું વધશે? તો અહીંયા વધશે 1/5, એન્ડ 0 to 1, 10x/5x² + 1 dx, પ્લસ અહીંયા લખાશે 3/5, એન્ડ 0 to 1, 1/x² + અહીંયા 5 છે નહીં, તો અહીંયા શું લખાશે? 1/5 dx। તો અહીંયા આ સ્ટેપ માટે બની રહ્યું છે આ ફોર્મ્યુલા, કે dx/ આ રીતનું આપેલું હોય x² + a² તો આનું ફોર્મ્યુલા થાય 1/a tan ઇન્વર્સ x/a + c। તો આને આપણે આ રીતે લખી શકીએ 1/√5 આખાનો હોલ સ્ક્વેર। તો આ શું થઈ જશે? x² + a² તો અહીંયા a તરીકે કેટલા લખાશે? 1/√5। તો આપણે અહીંયા ફોર્મ્યુલા મૂકી દઈએ છીએ। હવે અહીંયા શું બની રહ્યું છે? તો અહીંયા આ ટાઈપનું બની રહ્યું છે કે 5x² + 1 નું વિકલન ઉપર છે, એટલે કે અહીંયા જે ફોર્મ બની રહ્યું છે તે ફોર્મ આ રીતનું છે કે d/dx f(x) ઉપર આપેલું હોય એન્ડ નીચે એનું વિકલન હોય, તો આપણો જવાબ શું આવે? તો આપણો જવાબ આવશે log|f(x) + c, બરાબર। તો આપણે આ ટાઈપની અંદર કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરીએ। તો અહીંયા શું લખાશે? તો અહીંયા લખાશે 0 to 1 by 5, એન્ડ અહીંયા લખી શકીશું 10x ની જગ્યાએ d/dx 5x² + 1, એન્ડ અપોનમાં આપેલું જ છે, શું આપેલું છે? 5x² + 1 એન્ડ dx 3/5, એન્ડ અહીંયા તો એઝ ઇટ ઇઝ લખી નાખીએ 0 to 1, 1/x² + 1/√5 એનો હોલ સ્ક્વેર એન્ડ dx। તો આનો જવાબ શું આવશે? તો આ મુજબ આનો જવાબ આવશે log|f(x), પણ આપણે અહીંયા c લખીશું નહીં, કેમ કે નિયત સંકલન છે અને આપણને એક્ઝેક્ટ આન્સર મળશે। તો આપણો જવાબ શું આવશે? log|f(x). તો f(x) તરીકે અહીંયા કેટલા આપેલા છે? 5x² + 1। લિમિટ કેટલી એપ્લાય કરી દઈએ? 0 to 1। અહીંયા 3/5 એઝ ઇટ ઇઝ લખી નાખીએ, તો આ કોનું ફોર્મ્યુલા બની ગયું? 1/x² + a² એટલે કે અહીંયા લખાશે 1/a, તો એ તરીકે કેટલા લખાશે? એ તરીકે 1/√5 છે, એન્ડ 10 inverse x/a, તો એ તરીકે કેટલા લખી નાખીએ આપણે? 1/√5, એન્ડ લિમિટ કેટલી છે? 0 to 1। આ રૂટ 5 છેદનો છેદ અંશમાં આવશે, તો x સાથે શું થઈ જશે? મલ્ટીપ્લાય થઈ જશે। અહીંયા પણ ક્યાં આવશે? અંશમાં આવશે। તો અહીંયા શું લખાશે? 1/5 log 5x² + 1 એન્ડ 0 to 1 + 3/5। હવે આ 5 ને આપણે કોન્સ્ટન્ટ તરીકે બહાર કાઢી નાખીએ છીએ,
અહીંયા લખાશે રૂટ ફાઈ અને અહીંયા વધશે ટેન ઇનવર્સ રૂટ ફાઈ ઇન્ટુ એક્સ અને લિમિટ કેટલી એપ્લાય કરી દઈએ આપણે 0 to 1. હવે બંનેની અંદર લિમિટ એપ્લાય કરી દઈએ અહીંયા રૂટ ફાઈ અને રૂટ ફાઈ કેન્સલ થાય એમ છે તો અહીંયા કેટલા વધશે રૂટ ફાઈ વધશે તો 1/5 અહીંયા વધશે પ્રથમ અપર લિમિટ એપ્લાય કરીએ તો અહીંયા શું બનશે લોગ અહીંયા એક્સની જગ્યાએ 1 લખીશું તો અહીંયા 1 નો સ્ક્વેર કેટલા વધશે 1 તો અહીંયા વધશે 5 + 1 પછી કેટલા એપ્લાય કરી દઈએ 0 તો 5 × 0 એટલે કેટલા થઈ જશે 0 તો અહીંયા વધશે લોગ 1 પ્લસ અહીંયા થશે 3/√5 ઇન્ટુ અહીંયા ફર્સ્ટ શું એપ્લાય કરી દઈએ અપર લિમિટ તો અહીંયા શું વધશે √5 માઇનસ લોઅર લિમિટ એપ્લાય કરીશું તો 10 ઇન્વર્સ 0. હવે આપણો જવાબ શું આવશે તો આપણો જવાબ આવશે 1/5 એન્ડ લોગ 6. લોગ 1 ની વેલ્યુ કેટલી થશે 0 થાય બરાબર તો અહીંયા માત્ર લોગ 6 રહેવા દઈએ પ્લસ 3/√5 એન્ડ 10 ઇન્વર્સ √5 એન્ડ 10 ઇન્વર્સ 0 ની વેલ્યુ કેટલી આવશે 0 તો આપણે શું કરી નાખીએ 0 તો આ શું હશે આપણો જવાબ હશે. હવે એક્ઝામ્પલ નંબર 15 તરફ જઈએ તો એક્ઝામ્પલ નંબર 15 તરફ જઈએ તો 15 નંબરનો એક્ઝામ્પલ શું આપેલો છે તો 15 નંબરના એક્ઝામ્પલમાં આપણને આપેલું છે લિમિટ 0 to 1 એન્ડ એક્સ ઇન્ટુ e^2x² એન્ડ dx આ રીતનું આપેલું છે. હવે આપણને દેખાઈ રહ્યું છે કે x² નું વિકલન શું થાય 2x. જો હું x² = t સપોઝ કરું તો એ એક્સ ને શું થતો શું કરશે સાથે લેતો જશે તો આપણે x² શું કરી નાખીએ t સપોઝ કરીએ તો x² = t સપોઝ કરીએ તો આનું વિકલન શું થશે તો આનું વિકલન થશે 2x dx = dt થશે. તો આપણે અહીંયા કન્વર્ટ શેમાં કરવાનો છે x dx માં કરવાનો છે તો x dx એટલે શું થશે તો dt/2 આ રીતનું લખાશે. હવે મહત્વની વાત એ છે કે અહીંયા જે લિમિટ આપેલી છે એ x ના ફોર્મમાં છે એટલે કે અહીંયા x = 0 હોય ત્યારે અને x = 1 હોય ત્યારે આપણે એને કયા ફોર્મમાં કન્વર્ટ કરવી પડશે ટીના ફોર્મમાં કન્વર્ટ કરવી પડશે. તો આપણે એને ટીના ફોર્મની અંદર કન્વર્ટ કરવા માટે શું કરીએ પ્રથમ x = 0 મૂકીએ. જો x = 0 મૂકવામાં આવશે અહીંયા તો t = કેટલા મળશે આપણને 0 મળશે તો t ની વેલ્યુ કેટલી થશે 0 થશે. બીજું હવે કેટલી કિંમત મૂકીએ આપણે x = 1 તો x = 1 મૂકીશું અહીંયા તો x = 1 એટલે કે 1² = કેટલા થશે 1 તો t = કેટલા વધશે 1 તો જ્યારે x = 1 મૂકવામાં આવશે ત્યારે આપણી લિમિટ કેટલી થશે t = 1 એટલે કે આપણી લિમિટ કેટલી બનશે 0 to 1 તો લિમિટ ચેન્જ કરી નાખીએ અહીંયા તો અહીંયા લિમિટ 0 to 1 એટલે કે એનો મતલબ શું છે કે t = 0 to t = 1 સુધી છે અને x dx એટલે કેટલા લખી નાખીએ તો dt/2 એન્ડ e^2x² એટલે કે x² = કેટલા લખી નાખીએ e^t અહીંયા 1/2 જે છે તે કોન્સ્ટન્ટ તરીકે બહાર લખાશે 0 to 1 e^t એન્ડ dt તો આનું સંકલન શું થશે e^t થશે 1/2 e^t એન્ડ લિમિટ એપ્લાય કરી દઈએ તો લિમિટ કેટલી છે 0 to 1 તો આપણો જવાબ શું આવશે 1/2 પ્રથમ અપર લિમિટ એપ્લાય કરીએ એટલે કે e^1 માઇનસ પછી લોઅર લિમિટ એપ્લાય કરીએ એટલે કે e^0 તો આપણો જવાબ આવશે 1/2 e - e^0 = 1 એટલે આ શું થશે આપણો જવાબ થશે. હવે એક્ઝામ્પલ નંબર 16 તરફ જઈએ તો એક્ઝામ્પલ નંબર 16 માં આપણને આપેલું છે કે 1 to 2 એન્ડ ઉપર આપેલું છે 5x² / x² + 4x + 3 એન્ડ dx. જ્યારે આ ટાઈપનું એક્ઝામ્પલ આપણે સોલ્વ કરતા હોઈએ ત્યારે મહત્વની વાત એ છે અહીંયા શું છે કે બહુપદી અહીંયા પણ x² વાળું ફોર્મ આપેલું છે અંશમાં પણ x² વાળું ફોર્મ આપેલું છે
बन्ने सेट एक्स स्क्वायर वालू फॉर्म आपेलू छे, का मारे अंशमां घात वधारी पड़े का मारे छेदमां घात वधारी पड़े, तो बन्ने ने बेलेंस करवू पड़शे। तो अहींया छेदनी अंदर एक्स स्क्वायर प्लस फोर एक्स प्लस थ्री आपेलू छे, तो हूँ अंशमां एक्स स्क्वायर प्लस फोर एक्स प्लस थ्री बनावाने प्रयत्न करी रह्यो छूं, तो शुं थशे? तो हूँ एने अलगथी लई लऊं छूं, तो फाइव एक्स स्क्वायर अपोन एक्स स्क्वायर प्लस फोर एक्स प्लस थ्री छे, तो हूँ अहींया फाइव ने अचल तरीके बार लखूं, अने ब्रेकेटनी अंदर हूँ फोर एक्स प्लस थ्री एक वक्त एड करूँ छूं, अने एक वक्त शुं करी नाखीए आपणे, माइनस करी नाखीए, बराबर? तो फोर एक्स प्लस थ्री एक वक्त माइनस करी नाखीए, अने अहींया पण छेदमां शुं आपेलू छे एक्स स्क्वायर प्लस फोर एक्स प्लस थ्री, तो अहींया अंश जेवुं एज इट इज बनी गयुं। હવે આ ફાઈ છે એક વખત આને આપી દઈએ અને એક વખત આને આપી દઈએ, તો અહીંયા શું બનશે? તો ફાઈ ઇન્ટુ બ્રેકેટમાં એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ થ્રી માઇનસ ટ્વેન્ટી એક્સ માઇનસ ફાઈ ત્રીજા ફિફ્ટીન, તો અહીંયા કેટલા વધશે? અહીંયા ફિફ્ટીન વધશે, અપોનમાં કેટલા વધશે? એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ થ્રી। હવે બંનેને છેદ સેપરેટ કરી દઈએ છીએ, તો એક વખત આના છેદમાં આવશે તો અહીંયા કેટલા વધશે? વન, અહીંયા કેટલા વધશે? માઇનસ કોમન કાઢી લઈએ તો ટ્વેન્ટીન એક્સ પ્લસ ફિફ્ટીન અપોનમાં વધશે એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ થ્રી। હવે અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ થ્રીના પણ હું બે પાર્ટ પાડી શકું એમ છું। એક પાર્ટ આપણે જોઈએ કે ત્રણ એકા ત્રણ, ત્રણના આપણે બે પાર્ટ પાડીએ, ત્રણ એકા ત્રણ, તો આને આપણે આ રીતે લખી શકીએ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ એક્સ પ્લસ થ્રી, તો આની અંદરથી એક્સ કોમન નીકળશે, આની અંદરથી વન, તો આમાંથી એક્સ કોમન નીકળશે તો અહીંયા કેટલા વધશે? એક્સ પ્લસ થ્રી, અહીંયાથી વન કોમન નીકળશે તો અહીંયા કેટલા વધશે? એક્સ પ્લસ થ્રી, તો બંનેમાંથી હું કેટલા કોમન કાઢી લઉં? તો એક્સ પ્લસ થ્રી કોમન કાઢી લઉં, અહીંયા કેટલા વધશે? એક્સ પ્લસ વન। હવે તો હું શું કરું છું, એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ થ્રીની જગ્યાએ હું એક્સ પ્લસ થ્રી અને એક્સ પ્લસ વન લખી શકું, તો અહીંયા આ રીતે લખી શકાય ફાઈવ માઇનસ ટ્વેન્ટીન એક્સ પ્લસ ફિફ્ટીન અપોન એક્સ પ્લસ થ્રી ઇન્ટુ એક્સ પ્લસ વન। આપણે અહીંયા સાદુરૂપ જ આપી રહ્યા છીએ, બીજું કંઈ જ કરી રહ્યા નથી, આંશિક અપૂર્ણાંકની રીત જોઈ રહ્યા છીએ કે આંશિક અપૂર્ણાંકની મદદથી આપણે જે રીતે આપણે બ્રેકેટને અલગ કરતા હતા એ બ્રેકેટને અલગ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। તો હવે આગળ વધીએ, તો અહીંયા શું આપેલું છે? ફાઈવ માઇનસ ટ્વેન્ટીન એક્સ એટલે ટ્વેન્ટીન એક્સ પ્લસ ફિફ્ટીનને અલગ લઈ લઈએ અપોન એક્સ પ્લસ થ્રી એન્ડ એક્સ પ્લસ વન। આંશિક અપૂર્ણાંકની રીતે જોઈએ તો આને આપણે આ રીતે લખી શકીએ, એ અને બીની કિંમત શોધવાનો પ્રયત્ન કરીએ, તો એ અપોન એક્સ પ્લસ થ્રી પ્લસ બી અપોન એક્સ પ્લસ વન, તો અહીંયા શું થશે? તો ટ્વેન્ટીન એક્સ પ્લસ ફિફ્ટીન ઇઝ ઇક્વલ ટુ એ, ક્રોસ મલ્ટીપ્લાય કરીએ તો અહીંયા લખાશે એ બ્રેકેટમાં એક્સ પ્લસ વન પ્લસ બી બ્રેકેટમાં એક્સ પ્લસ થ્રી અપોનમાં એક્સ પ્લસ વન ઇન્ટુ એક્સ પ્લસ થ્રી। અહીંયા પણ કેટલા છે? એક્સ પ્લસ વન એન્ડ એક્સ પ્લસ થ્રી, બરાબર? અહીંયા બંને સાઈડ એક્સ પ્લસ વન અને એક્સ પ્લસ થ્રી કટ થશે, તો અહીંયા શું વધશે? ટ્વેન્ટીન એક્સ પ્લસ ફિફ્ટીન ઇઝ ઇક્વલ ટુ એ બ્રેકેટમાં એક્સ પ્લસ વન પ્લસ બી બ્રેકેટમાં એક્સ પ્લસ થ્રી। અને આપણે સોલ્વ કઈ રીતે કરતા હતા? ક્રિટિકલ પોઈન્ટની લઈને, તો આનો ક્રિટિકલ પોઈન્ટ કેટલો થશે? માઇનસ વન, અને આનો ક્રિટિકલ પોઈન્ટ કેટલો થશે? માઇનસ થ્રી। ક્રિટિકલ પોઈન્ટ કઈ રીતે શોધતા હતા? તો આના બરાબર ઝીરો મૂકીને, ઝીરો મૂકવામાં આવે તો એક્સની કિંમત કેટલી મળે છે, તો એ શું થતો હતો? આપણો ક્રિટિકલ પોઈન્ટ, બરાબર? તો આ રીતે આપણે ક્રિટિકલ પોઈન્ટને શોધતા હતા। તો હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા મૂકી દઈએ? તો એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન મૂકી દઈએ। જો એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન મૂકવામાં આવશે તો આપણો જવાબ શું આવશે? તો ટ્વેન્ટીન માઇનસ વન પ્લસ ફિફ્ટીન ઇઝ ઇક્વલ ટુ, આ સ્ટેપ કેવું થઈ જશે? ઝીરો। તો આપણને કોની કિંમત મળશે? બીની કિંમત મળશે, તો માઇનસ વન પ્લસ થ્રી, તો માઇનસ ટ્વેન્ટીન પ્લસ ફિફ્ટીન કેટલા વધશે? માઇનસ ફાઈવ, અને અહીંયા કેટલા લખાશે? બી ઇન્ટુ ટુ, તો બીની વેલ્યુ કેટલી આવશે? માઇનસ ફાઈવ બાય ટુ। એ જ રીતે એક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા મૂકી દઈએ? માઇનસ થ્રી,
तो x is equal to minus 3 મૂકવામાં આવશે તો b 0 થઈ જશે તો આપણને કોની કિંમત મળશે એની કિંમત મળશે તો અહીંયા કેટલા લખાશે 20 minus 3 plus 15 a minus 3 plus 1 and 20 into minus 3 એટલે આપણો જવાબ કેટલો થશે તો આપણો જવાબ થશે minus 16 plus 15 is equal to b ને અહીંયા કેટલા લખાશે minus 2 તો minus 16 plus 15 કેટલા થશે 45 તો કેટલા લખીશું minus 45 is equal to minus 2b તો b is equal to કેટલા લખાશે સોરી અહીંયા a a a આવ a લખાશે અહીંયા a is equal to કેટલા લખાશે તો a is equal to લખાશે a is equal to લખાશે 45 by 2 તો એની એનો જવાબ શું આવશે આપણો 45 by 2 અને b નો જવાબ શું આવશે આપણો minus 5 by 2 બરાબર હવે બંનેની કિંમત ક્યાં મૂકી દઈએ આપણે તો બંનેની કિંમત અહીંયા મૂકી દઈએ અને a કોની જગ્યાએ મૂકી દઈએ આપણે 20x plus 15 ની જગ્યાએ મૂકી દઈએ તો ત્યાં કિંમત મૂકવામાં આવશે તો આપણું સંકલન શું થશે તો આપણું સંકલન થશે આપણે લખીશું આપણી લિમિટ કેટલી હતી તો આપણી લિમિટ હતી 1 ટુ 2 અને પછી કેટલા આવેલા હતા આપણે સદરૂપ આપતા 5 આપેલા 5 આવેલા હતા અને 20x અપોન x plus 1 અને x plus 3 ની જગ્યાએ કેટલા લખી નાખીએ આપણે તો અહીંયા અહીંયા જોયેલું એ મુજબ અહીંયા આપણે લખીશું a upon x plus 3 એન્ડ b upon x plus 1 એટલે a તરીકે કેટલા લખીશું આપણે તો a તરીકે લખીશું 45 by 2 એન્ડ અપોન માં કેટલા લખાશે x plus 3 એન્ડ b તરીકે કેટલા લખાશે આપણે તો b તરીકે લખાશે minus 5 by 2 અપોન માં લખાશે x plus 1 એન્ડ બાર શું લખાશે dx લખાશે હવે શું કરીએ આપણે આની અંદર તો બ્રેકેટ ઓપન કરી નાખીએ તો બ્રેકેટ ઓપન કરીશું તો શું વધશે તો બ્રેકેટ ઓપન કરી નાખીએ તો અહીંયા લખાશે 1225 માઇનસ 45 બાય 2 એન્ડ x પ્લસ 3 અહીંયા માઇનસ થઈ જશે આ થઈ જશે પ્લસ પ્લસ 5 બાય 2 1 અપોન x પ્લસ 1 એન્ડ આખાનું એક સાથે dx હવે બધાનું સંકલન કરી નાખીએ તો આનું સંકલન શું થશે તો આનું સંકલન થશે 5 અને x અહીંયા 45 બાય 2 કોન્સ્ટન્ટ તરીકે બહાર કાઢવામાં આવશે તો અહીંયા શું વધશે 1 અપોન x પ્લસ 3 હવે આપણને ખ્યાલ છે કે 1 અપોન x નું સંકલન શું થાય છે તો 1 અપોન x નું સંકલન થાય log mod x પ્લસ c તો અહીંયા કોઈ લિનિયર ફંક્શન આપેલું હોય કે x પ્લસ a dx તો એનું સંકલન શું થશે તો log mod x જ થશે તો અહીંયા શું લખાશે x પ્લસ a પ્લસ c તો આપણે 1 અપોન x પ્લસ 3 નું સંકલન શું થશે તો log mod x પ્લસ 3 પ્લસ 5 બાય 2 તો 1 અપોન x પ્લસ 1 નું સંકલન શું થશે log mod x પ્લસ 1 અને આખાની લિમિટ એકી સાથે કેટલી આપી દઈએ 1 ટુ 2 બરાબર બધાને સેપરેટલી પણ આપી શકીએ અને એકી સાથે પણ લિમિટ આપી શકીએ તો પ્રથમ હું કેટલી લિમિટ એપ્લાય કરી દઉં 2 એપ્લાય કરી દઉં તો અહીંયા કેટલા લખાશે જે જગ્યાએ x લખેલો છે એ જગ્યાએ હું કેટલા લખી નાખું 2 તો અહીંયા કેટલા લખાશે log 2 પ્લસ 3 એટલે કેટલા થશે 5 પ્લસ 5 બાય 2 log 2 પ્લસ 1 એટલે કેટલા લખાશે 3 હવે શું કરી નાખીએ માઇનસ અપર લિમિટ એપ્લાય કરી હવે કઈ એપ્લાય કરી દઈએ લોઅર લિમિટ તો અહીંયા શું લખાશે 5 ઇન્ટુ 1 એટલે કેટલા લખાશે 5 માઇનસ 45 બાય 2 ઇન્ટુ log 1 પ્લસ 3 કેટલા થશે 4 એન્ડ પ્લસ 5 બાય 2 log કેટલા લખાશે અહીંયા તો અહીંયા 1 પ્લસ 1 એટલે થશે 2 બરાબર હવે બધાના જ બ્રેકેટ ઓપન કરી નાખીએ તો અહીંયા વધશે 10 માઇનસ 45 બાય 2 ઇન્ટુ log 5 પ્લસ 5 બાય 2 ઇન્ટુ log 3 માઇનસ 5 માઇનસ માઇનસ પ્લસ 45 બાય 2 ઇન્ટુ log 4 માઇનસ 5 બાય 2 ઇન્ટુ log 2 હવે આ 10
एंड आ 5 શું થશે 10 માઇનસ 5 એટલે 5 હવે અહીંયા આ જે ફંક્શન આપેલું છે તે કેવું છે માઇનસ છે આ કેવું છે પ્લસ છે તો અહીંયા કયો રૂલ્સ લાગશે તો લોગનો રૂલ્સ લાગશે લોગનો એક રૂલ્સ છે કે લોગ એ માઇનસ લોગ બી એટલે કેટલા લખાશે લોગ એ બાય બી લખી શકીએ તો અહીંયા 45 by 2 constant તરીકે બાર કાઢું તો અહીંયા કેટલા વધશે તો પોઝિટિવ સંખ્યા log 4 છે અને નેગેટિવ સંખ્યા કેટલી છે log 5 તો આને 45 by 2 into log 4 by 5 આ રીતે લખી શકીએ તો હું અહીંયા ડાયરેક્ટ લખી નાખું છું પ્લસ 45 by 2 into log 4 by 5 હવે 5 by 2 into log 3 અને અહીંયા માઇનસ 5 by 2 into log 2 બંનેની અંદરથી 5 by 2 કોમન કાઢી નાખું તો પાછો એઝ ઇટ ઇઝ log a by b નો રૂટ્સ લાગી જશે તો અહીંયા કેટલા લખાશે log 3 by 2 તો આ શું થશે આપણો જવાબ થશે હવે એક્ઝામ્પલ નંબર 17 તરફ જઈએ તો एग्जाम्पल सत्तर तरफ जता पहला एग्जाम्पल नंबर सत्तर में आपेलू छे के 0 to π/4 ब्रेकेट में 2 sec² x + x³ + 2 dx આ એક્ઝામ્પલ સ્ટ્રેટ ફોરવર્ડ એક્ઝામ્પલ છે કેમ કે આપણને ખ્યાલ છે કે sec square x નું સંકલન શું થશે 10 x થશે તો અહીંયા શું લખી નાખીએ 2 10 x એન્ડ x cube નું સંકલન શું થશે તો x^4/4 એન્ડ 2 નું સંકલન શું થશે 2 x લિમિટ કેટલી આપેલી છે આપણને 0 to π/4 0 to π/4 લિમિટ એપ્લાય કરી દઈએ પ્રથમ શું એપ્લાય કરીશું આપણે π/4 એપ્લાય કરીશું તો અહીંયા શું લખાશે 2 tan π/4 પ્લસ અહીંયા આપણે x ની જગ્યાએ કેટલા લખી નાખીએ 5/4 એની હોલ પાવર 4 અને 1/4 તો છે જ પ્લસ અહીંયા કેટલા લખાશે 2 અને અહીંયા લખાશે 5/4 હવે કેટલા એપ્લાય કરી દઈએ આપણે અહીંયા 0 એપ્લાય કરી દઈએ બધામાં 0 એપ્લાય કરીશું તો અહીંયા લખાશે 2 tan 0 + 0 + 0 એટલે કે tan 0 ની વેલ્યુ પણ કેટલી થશે 0 તો આખું જ ટર્મ કેવું થઈ જશે આ 0 થઈ જશે તો અહીંયા આપણો જવાબ કેટલો આવશે તો 2 tan π/4 ની વેલ્યુ કેટલી થાય છે 1 પ્લસ અહીંયા કેટલા લખાશે π/4 π/4 ઇન્ટુ 4 એટલે કેટલા થઈ જશે 2 10 એટલે કેટલા લખી શકાય 1024 પ્લસ અહીંયા કેટલા લખાશે તો અહીંયા લખાશે π/2 બરાબર તો આપણો જવાબ શું આવશે તો આપણો જવાબ આ આપણો જવાબ હશે બરાબર હવે એક્ઝામ્પલ નંબર 18 તરફ આગળ વધીએ અહીંયા આપણને આપેલું છે 0 to π/2 sin² x/2 - cos² x/2 તો આપણી પાસે અહીંયા ડાયરેક્ટ ફોર્મ્યુલા બનેવું છે આપણી પાસે એક ફોર્મ્યુલા પડેલું છે cos2x નું cos2x નું ફોર્મ્યુલા છે cos² x - sin² x જો આની અંદર થોડો ચેન્જીસ કરી નાખો અહીંયા હું cos x લખી નાખું તો અહીંયા બનશે cos x = cos² x/2 - sin² x/2 આ રીતનું બની શકે તો હું અહીંયાથી માઇનસ કોમન કાઢી નાખું છું તો આ ડાયરેક્ટ ફોર્મ્યુલા બનશે તો માઇનસ કોમન કાઢી નાખીશ તો અહીંયા બનશે 0 to π/2 cos² x/2 - sin² x/2 dx તો આપણે આની જગ્યાએ cos x લખી નાખીએ તો અહીંયા લખાશે માઇનસ 0 to π/2 cos x dx cos x નું સંકલન શું થશે તો cos x નું સંકલન થાય sin x એન્ડ લિમિટ એપ્લાય કરી દઈએ 0 to π/2 પ્રથમ π/2 એપ્લાય કરી દઈએ તો અહીંયા લખાશે
साइन पाई बाय टू माइनस साइन जीरो। हवे आपने ख्याल छे कि साइन जीरो की किंमत कितनी थशे जीरो एंड साइन पाई बाय टू की किंमत कितनी थशे वन एंड माइनस तो ऑलरेडी पड़ेला ज छे बराबर। तो आपणो जवाब केटलो आवशे तो आपणो जवाब आवशे अहींया माइनस वन એટલે આ શું થશે આપણો જવાબ થશે। હવે અહીંયા આપણને થોડો ચેન્જીસ છે, આપણે અહીંયા રકમ લખવામાં ભૂલ કરેલી છે, અહીંયા પાય આપેલા છે। જો અહીંયા પાય આપેલા હોય તો શું થશે, તો ઝીરો ટુ પાય આપેલા હોય તો અહીંયા બનશે, અહીંયા માત્ર લિમિટની અંદર ચેન્જીસ થશે પાય બરાબર, તો અહીંયા શું બનશે માઇનસ। તો અહીંયા કોસ એક્સ ડી એક્સ હોય તો એનું સંકલન શું થશે, તો એનું સંકલન થશે સાઇન એક્સ એન્ડ ઝીરો ટુ પાય। તો અહીંયા શું અપ્લાય કરી દઈએ, પેલા પાય એપ્લાય કરી દઈએ પછી શું લખાશે ઝીરો, તો સાઇન પાઈની વેલ્યુ કેટલી થશે, તો સાઇન પાઈની વેલ્યુ ઝીરો એન્ડ સાઇન ઝીરોની વેલ્યુ ઝીરો, તો આપણો જવાબ કેટલો આવશે ઝીરો આવશે। હવે એક્ઝામ્પલ નંબર ઓગણીસ તરફ જઈએ તો અહીંયા આપણને આપેલું છે કે ઝીરો ટુ ટુ સિક્સ એક્સ પ્લસ થ્રી અપોન એક્સ સ્ક્વેર પ્લસ ફોર ડીએક્સ। આ એઝ ઇટ ઇઝ આ ટાઈપનું એક્ઝામ્પલ આપણે અગાઉ જોઈ ગયા કે આનું વિકલન ક્યાં બની રહ્યું છે, ઉપર। તો આપણે બંનેને સેપરેટ કરી નાખીએ, તો આને આપણે આ રીતે લખી શકીએ ઝીરો ટુ ટુ સિક્સ એક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ ફોર ડીએક્સ પ્લસ ઝીરો ટુ ટુ થ્રી અપોન એક્સ સ્ક્વેર પ્લસ ફોર ડીએક્સ। હવે આનું વિકલન શું થશે, તો આનું વિકલન ટુ એક્સ થાય, તો હું આને બે પાર્ટમાં ડિવાઈડ કરી શકું ટુ ઇન્ટુ થ્રી, તો આને આ રીતે લખી શકાશે થ્રી ઇન્ટુ ઝીરો ટુ ટુ એન્ડ અહીંયા ટુ એક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ ફોર ડીએક્સ પ્લસ અહીંયા થ્રી કોન્સ્ટન્ટ તરીકે બહાર કાઢી નાખીએ, તો અહીંયા લખાશે ઝીરો ટુ ટુ વન અપોન એક્સ સ્ક્વેર પ્લસ અહીંયા ફોરને હું ટુનો સ્ક્વેર આ રીતે લખી શકું, તો આ શું થઈ જશે, આ ફોર્મ્યુલા થઈ જશે, કોના જેવું ફોર્મ્યુલા થઈ જશે, તો આ ફોર્મ્યુલા થશે ડીએક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર। તો આનો જવાબ શું આવે, વન અપોન એ ટેન ઇનવર્સ એક્સ બાય એ બરાબર। અને અહીંયા શું થઈ રહ્યું છે, તો આ જે છે તે આ ટાઈપનું ફોર્મ્યુલા છે, ડી બાય ડી એક્સ એફ ઓફ એક્સ આપેલું હોય અપોનમાં ફંક્શન એફ ઓફ એક્સ આપેલું હોય, એટલે કે આ એફ ઓફ એક્સનું વિકલન ઉપર હોય, તો આનો જવાબ શું આવે, લોગ મોડ એફ ઓફ એક્સ પ્લસ સી। તો અહીંયા એનું વિકલન ઉપર આપેલું હોવાથી આપણે ડાયરેક્ટ લખી નાખીએ, આનો જવાબ શું આવશે, લોગ મોડ એફ ઓફ એક્સ, એટલે કે એફ ઓફ એક્સ તરીકે અહીંયા કેટલા લખાશે, એક્સ સ્ક્વેર પ્લસ ફોર। લિમિટ કેટલી એપ્લાય કરી દઈએ, ઝીરો ટુ ટુ પ્લસ થ્રી, અહીંયા કેટલા લખાશે, વન અપોન એ, એ તરીકે કેટલા લખાશે ટુ એન્ડ ટેન ઇનવર્સ એક્સ બાય એ, તો એક્સ બાય ટુ એન્ડ લિમિટ કેટલી એપ્લાય કરી દઈએ, ઝીરો ટુ ટુ। તો પહેલા અપર લિમિટ એપ્લાય કરીએ, તો અહીંયા લખાશે થ્રી, લોગ ટુ એપ્લાય કરીશું તો અહીંયા ટુનો સ્ક્વેર કેટલા થશે ફોર, ફોર પ્લસ ફોર એઇટ, માઇનસ કેટલા એપ્લાય કરી દઈએ અહીંયા ઝીરો, તો અહીંયા કેટલા વધશે ફોર પ્લસ થ્રી બાય ટુ। ફર્સ્ટ અપર લિમિટ એપ્લાય કરીએ તો અહીંયા એક્સની જગ્યાએ કેટલા લખાશે, ટુ બાય ટુ માઇનસ ટેન ઇનવર્સ ઝીરો બરાબર, ટુ બાય ટુ કેટલા થશે વન। અહીંયા આપણે લોગ એ માઇનસ લોગ બીના રૂલ્સ મુજબ અહીંયા શું લખી શકીશું, આપણે લોગ એટ બાય ફોર પ્લસ થ્રી બાય ટુ, ટેન ઇન્વર્સ વનની કિંમત કઈ જગ્યાએ આવે, તો પાય બાય ફોર એ એન્ડ ટેન ઇન્વર્સ ઝીરોની કિંમત કઈ જગ્યાએ આવશે, ઝીરો એ આવશે, અહીંયા ફોર ટુ ઝા એટ કટ થશે, તો અહીંયા કેટલા વધશે થ્રી ઇન્ટુ લોગ ટુ પ્લસ ફોર ટુ ઝા એટ, તો અહીંયા થ્રી પાય બાય એટ આ રીતનું વધશે, તો આ શું હશે આપણો જવાબ હશે। હવે એક્ઝામ્પલ નંબર વીસ તરફ જઈએ
तो एक्जाम्पल नंबर 20 मा अपने आपेलू छे 0 to 1 एंड एक्स इंटू इरेश टू एक्स प्लस साइन पाई एक्स बाय 4 एंड डीएक्स। हवे अहीं एक्स इंटू इरेश टू एक्स मल्टीप्लिकेशन नी अंदर आपेला छे तो आपणे अहीं क्यों रूल्स अप्लाय करीशुं u इंटू वी डीएक्स। बे मल्टीप्लिकेशन में हो तो एक ने अपने बार लखीशू बीजा अपने संकलन करीशू पछी शू करीशू अपने तो डी बाय डीएक्स u इंटू वी डीएक्स एंड डीएक्स। तो अपने आ फॉर्मुला यूज करता हता तो अपने ये विचारेलू हतु कि u तरीके कोने लेशू एटले के प्रथम कोने लेशू अने बीजा ने कोने लेशू तो अहींया एल आई ए टी नो रूल्स अपने अप्लाय करेलो हतो। तो एल आई ए डी ना रूल्स मुजब एल से लॉगरिथम में आवशे ए से इन्वर्स ट्रिग्नोमेट्री अंदर आवशे ए से अल्जेब्रिक अंदर आवशे टी से ट्रिग्नोमेट्री में आवशे अने एक्स से एक्सपोनेंशियल में आवशे। तो अहीं ए से अल्जेब्रिक में आवियो तो अल्जेब्रिक में तरीके शू आपेलू छे आपणने एक्स अने एक्सपोनेंशियल तरीके आपणने शू आपेलू छे ई रेश टू एक्स। तो एक्स ने शू तरीके लेशू आपणे यू तरीके ने ई रेश टू एक्स ने क्या तरीके लेशू आपणे वी तरीके। तो अहीं कई रीते बनशे तो अहीं एक्स बहार लखाशे अने ई रेश टू एक्स अंदर एंड डी एक्स माइनस अहीं शू थशे तो डी बाय डी एक्स एंड एक्स एंड ई रेश टू एक्स एंड डी एक्स एंड डी एक्स। एंड अपने लिमिट केटली आपेली छे तो आपणे अहीं बहार लिमिट लखी नाखीए छीए 0 टू 1 एक જ સાથે બરાબર એન્ડ sin pi x by 4 નું સંકલન શું થશે તો એનું સંકલન થશે માઈનસ cos pi x by 4 અને અહીંયા x સાથે મલ્ટીપ્લિકેશન માં કેટલા આપેલા છે pi by 4 એ ક્યાં આવશે 1 upon pi by 4 માં આવશે। હવે અહીંયા પણ લિમિટ કેટલી એપ્લાય કરી દઈએ 0 ટુ 1 અહીંયા x e raise to x નો સંકલન શું થશે e raise to x અહીંયા x નું વિકલન શું થશે 1 એન્ડ e raise to x નું સંકલન શું થશે e raise to x અને બહાર શું આપેલું છે પાછું સંકલન આપેલું છે તો પાછું e raise to x નું સંકલન શું થશે e raise to x એન્ડ આપણે લિમિટ કેટલી આપેલી છે 0 to 1 માઈનસ આ 4 જે છે તે છેદનો છેદ ઉપર આવશે તો અહીંયા કેટલા લખાશે 4 બાય पाई एंड कोस पाई एक्स बाय 4 एंड लिमिट केटली अप्लाय करी दीए आपणे 0 टू 1 अप्लाय करी दीए। हवे आनी अंदर लिमिट अप्लाय करी दीए प्रथम कई लिमिट अप्लाय करीशू अपर लिमिट तो 1 अप्लाय करी दीए तो एक्स की जगह केटला लखीशू 1 ई रेश टू 1 माइनस ई रेश टू 1 माइनस हवे शू अप्लाय करीशू लोअर लिमिट तो एक्स की जगह 0 लखी नाखीए 0 इंटू ई रेश टू 0 माइनस ई रेश टू 0 माइनस 4 बाय पाई अहीं एक्स की जगह कितना लखी नाखीए 1 तो अहीं पाई बाय 4 माइनस अहीं लखाशे कोस 0। हवे ई रेश टू 1 माइनस ई रेश टू 1 एटले आ केटला थई जशे 0 अहीं ई रेश 0 इंटू ई रेश टू 0 आ पण केवुं थई जशे 0 अहीं केटला वधशे ई रेश टू 0 इज इक्वल टू 1 आ माइनस जे छे ए अंदर जशे એટલે કેવા થઈ જશે પ્લસ 1 તો અહીંયા કેટલા વધશે 1 માઇનસ 4 બાય પાઈ એન્ડ કોસ પાઈ બાય 4 ની વેલ્યુ કેટલી થાય છે 1 બાય રૂટ 2 એન્ડ કોસ 0 ની વેલ્યુ કેટલી આવે છે 1 બરાબર। તો આ માઇનસ ઓપન કરી નાખીએ તો અહીંયા લખાશે 1 માઇનસ 4 બાય પાઈ રૂટ 2 પ્લસ 1 તો 1 પ્લસ 1 કેટલા લખાશે તો 2 પ્લસ 4 બાય પાઈ રૂટ 2 તો આ શું થશે આપણો જવાબ થશે। અહીંયા આપણે એક ભૂલ કરેલી છે કે અહીંયા 4 બાય 5 4 બાય પાઈ પણ અહીંયા મલ્ટીપ્લાય થશે તો અહીંયા કેટલા વધશે 4 બાય પાઈ વધશે બરાબર। તો અહીંયા 2 પ્લસ આપણે લખી શકીશું નહીં તો આપણો જવાબ શું થશે 1 પ્લસ 4 બાય પાઈ માઇનસ 4 બાય પાઈ રૂટ 2
तो आ शुं थशे आपणो जवाब थशे। हवे एक्जाम्पल नंबर 21 तरफ जईए तो एक्जाम्पल नंबर 21 मां आपणने आपेलुं छे के एक्जाम्पल नंबर 21 ए ऑप्शन छे, बराबर। आपणे डायरेक्ट एने सोल्व करीए छीए, ऑप्शन लगता नथी। अहींया आपणने आपेलुं छे 0 टू रूट 3 एंड डीएक्स अपॉन 1 प्लस एक्स स्क्वेर, आ रीतनुं आपेलुं छे। तो आपणने ऑप्शन आपेला छे ए 5/3, बी ऑप्शन आपणने आपेलो छे 2π/3, सी ऑप्शन आपणने आपेलो छे 5/6, डी ऑप्शन आपणने आपेलो छे 5/12। तो आपणो जवाब कयो होई शके? तो आपणे अहींया आ डायरेक्ट फॉर्मुला ज देखाई रह्यो छे। कोनो फॉर्मुला देखाय छे? तो आ फॉर्मुला छे 1/x² + a² नो। आ टाइपनुं फॉर्म होय तो आपणो जवाब शुं आवे? तो 1/a tan इनवर्स x/a, आ आपणो जवाब होय। तो अहींया 1 ની જગ્યાએ શું લખી નાખીએ આપણે? 1 નો સ્ક્વેર લખી નાખીએ તો અહીંયા શું લખાશે? 1/a, તો a તરીકે કેટલા લખાશે? 1 tan ઇન્વર્સ x/a, તો x/a a તરીકે કેટલા લખાશે? 1। લિમિટ કેટલી એપ્લાય કરી દઈએ? 0 ટુ રૂટ 3 પ્રથમ અપર લિમિટ એપ્લાય કરી દઈએ તો અહીંયા લખાશે tan ઇન્વર્સ રૂટ 3 માઇનસ tan ઇન્વર્સ 0, તો tan ઇન્વર્સ રૂટ 3 એટલે કેટલા થશે? 5/3। એન્ડ અહીંયા કેટલા લખાશે? અહીંયા 0 થઈ જશે, સોરી આપણે અહીંયા એક ભૂલ કરેલી છે, અહીંયા લિમિટ 1 છે, બરાબર। તો અહીંયા કેટલા લખાશે? અહીંયા પણ 1 લખાશે અને અહીંયા પણ કેટલા લખાશે? 1। તો અહીંયા tan ઇન્વર્સ 1 એટલે કેટલા થશે? 5/4। ક્રોસ મલ્ટીપ્લાય કરી નાખીએ તો અહીંયા લખાશે 4π - 3π/4 = 12, એટલે આપણો જવાબ કેટલો આવશે? 5/12। આપણો જવાબ કયો હશે? D4 દિલ્હી। 5/12 એ શું હશે? આપણો જવાબ હશે। હવે એક્ઝામ્પલ નંબર 22 તરફ જઈએ તો એક્ઝામ્પલ નંબર 22 પણ સેમ એક્ઝામ્પલ નંબર 21 જેવો છે, થોડો ચેન્જીસ છે, બરાબર। એમસીક્યુ જ આપેલો છે। 0 ટુ આપણને લિમિટ આપેલી છે 2/3 એન્ડ ડીએક્સ અપોન આપણને આપેલું છે 4 + 9x². ઓપ્શન આપણને આપેલા છે એ 5/6, બી ઓપ્શન આપણને આપેલો છે 5/12, સી ઓપ્શન આપણને આપેલો છે 5/24 એન્ડ ડી ઓપ્શન આપણને આપેલો છે 5/4। તો આને સોલ્વ કરીએ તો અહીંયા એક્સ સ્ક્વેર સાથે 9 મલ્ટીપ્લિકેશનની અંદર છે, તો એક્સ્ટ્રા આપેલા છે, આપણે શું કરીએ? 9 ને કોમન કાઢી નાખીએ, તો 9 કોમન નીકળી જશે। તો 0 ટુ 2/3 લિમિટ છે, તો અહીંયા શું લખાશે? તો એક્સ સ્ક્વેરનું હું અગાઉ લખું છું, તો એક્સ સ્ક્વેર પ્લસ અહીંયા લખાશે 4/9, બરાબર। તો અહીંયા લખાશે 1/9 0 ટુ 2/3 એન્ડ ડીએક્સ। તો આને હું આ રીતે લખી શકું, એક્સ સ્ક્વેર પ્લસ 2/3 એનો હોલ સ્ક્વેર। તો એઝ ઇટ ઇઝ ઉપરનો ફોર્મ્યુલા ફોલો કરીએ તો અહીંયા શું લખાશે? 1/9 1/a, એ તરીકે કેટલા લખાશે? 2/3, અને અહીંયા લખાશે tan ઇન્વર્સ x/a, તો એ તરીકે કેટલા લખી નાખીએ આપણે? 2/3। લિમિટ કેટલી આપણને આપેલી છે? 0 ટુ 2/3। અહીંયા શું થશે? 3 અને 3 કટ થશે, તો અહીંયા અપોનમાં કેટલા વધશે? 1/6। હવે અહીંયા લિમિટ એપ્લાય કરી દઈએ, તો લિમિટ એપ્લાય કરીએ તો આ 3 જે છે તે ઉપર જશે, પ્રથમ અહીંયા આવું લખાશે tan ઇન્વર્સ 3x/2 એન્ડ 0 ટુ 2/3। હવે પ્રથમ આપણે અપર લિમિટ એપ્લાય કરીએ, તો અપર લિમિટ એપ્લાય કરીશું તો અહીંયા લખાશે tan ઇન્વર્સ 3/2 એન્ડ x ની જગ્યાએ લખાશે 2/3 માઇનસ, હવે કેટલા એપ્લાય કરી દઈએ આની અંદર? 0, તો અહીંયા શું થઈ જશે? 0 થઈ જશે, અહીંયા 3 કટ થઈ જશે, 2 કટ થઈ જશે, અહીંયા કેટલા વધશે? 1, તો અહીંયા 1/6 એન્ડ tan ઇન્વર્સ 1 એટલે શું થશે? 5/4 એન્ડ tan ઇન્વર્સ 0 એટલે કેટલા થશે? 0। તો આપણો જવાબ કેટલો આવશે? 5/24, એટલે કે આપણો જવાબ આવશે C4 કેટ, બરાબર। C એ શું હશે? આપણો
જવાબ હશે બરાબર તો અહીંયા આપણી આ એક્સરસાઇઝ પૂરી થાય છે સિમ્પલ એક્સરસાઇઝ હતી જે અગાઉ પણ આવી ગયેલી હતી